કે નોબેસિટી એ સારું બેરિયાટ્રિક સેન્ટર છે. તો મારા અનુભવ પ્રમાણે કહીશ, જ્યારે બેરિયાટ્રિક સર્જરીની શરૂઆત કરી હતી તો બેરિયાટ્રિક સર્જરી ફક્ત સર્જન દ્વારા થતી સર્જરી છે, પણ ફક્ત સર્જન દ્વારા મેનેજ ના થઈ શકે. કારણ કે સર્જરી થયા પછીનો મેઇન રોલ તમારી લાઇફસ્ટાઈલ ચેન્જમાં આવે છે, તમારા ડાયટમાં આવે છે. નોબેસિટીમાં 4 ડાયટિશિયન, 4 સર્જન, 2 કસ્ટમર કેર રિલેશનશિપ મેનેજર, 1 સાયકોલોજિસ્ટ અને 1 કોર્ડિનેટર છે. તો નોબેસિટી એ 13 જણની કમ્બાઈન્ડ ટીમ છે, જેમાં ફિઝિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ પણ અવેલેબલ છે. આનાથી ફાયદો એ થાય કે સર્જરી પછી તમે ચાલી શકો છો, તમે પેશન્ટ નથી, પણ જે ખાવાની પદ્ધતિમાં ચેન્જ થયા એને કઈ રીતે તમે અપનાવી શકો પોઝિટિવલી, એના માટે સાયકોલોજીસ્ટનો રોલ છે. એ જે ચેન્જીસ આવ્યા એમાં શું ખાવું, કઈ રીતે ખાવું, કયું વસ્તુ ખાવાથી તમને વધારે મજા આવે એ ડાયટિશિયનનો રોલ છે. તમે ટાર્ગેટ વજન પર પહોંચી શકો અને વજન પાછું ના વધે એ પણ તમારા ડાયટિશિયન અને સર્જનનો રોલ છે. તો સર્જરી સરસ સર્જને કરી, પણ એનું મેનેજમેન્ટ એ સરસ ટીમ દ્વારા થાય છે. નોબેસિટીમાં જે સપોર્ટ ગ્રુપ કરવામાં આવે છે એ ઇન્ડિયાનો સૌથી લાર્જેસ્ટ સપોર્ટ ગ્રુપ છે. સપોર્ટ ગ્રુપ ઘણા લોકો કરતા હશે, પણ નોબેસિટીમાં દર મહિને છેલ્લા રવિવારે કરવામાં આવે છે. તો દરેક પેશન્ટ ટ્રાય કરે કે એમની કોઈ પણ એક્ટિવિટી હોય એ દર મહિનાના છેલ્લા રવિવારે તો એ સપોર્ટ ગ્રુપમાં હાજરી આપશે જ. લાર્જેસ્ટ સપોર્ટ ગ્રુપ થવાથી તમને 10 વર્ષ જૂના પેશન્ટ પણ મળશે, તમને 5 વર્ષ જૂના પેશન્ટ પણ મળશે અને 2 દિવસ જૂના પણ મળશે. તો પેશન્ટને મોટિવેટ કરે છે. આ સપોર્ટ ગ્રુપનું અમે જ જ્યારે પેપર ડિઝાઇન કર્યું હતું તો અમારો અનુભવ છે કે જે લોકો સપોર્ટ ગ્રુપ કરે છે એટેન્ડ, તેમાં વજન પાછું પણ નથી વધતું. તો નોબેસિટી બેરિયાટ્રિક સેન્ટર છે એ બેરિયાટ્રિક સર્જરી માટેનું સૌથી સારું સેન્ટર એટલા માટે છે કે ત્યાં અનુભવી ટીમ છે ડાયટિશિયનની, અનુભવી સાયકોલોજિસ્ટ છે, અનુભવી સર્જન છે, જે તમારી જર્નીને ખૂબ જ સરળ, ખૂબ જ હેપી અને સક્સેસફુલ બનાવે છે. તો આ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી જરૂરી છે કે બેરિયાટ્રિક સર્જરી જ્યારે કરાવો ત્યારે એક અનુભવી ટીમ હોવી પણ જરૂરી છે. Thanks to all of you.